प्रशासन के सलाहकार अधिकारी एसएस यादव जी, कलेक्टर कन्नू जी, डीआईजी साहब और अन्य उपस्थित सभी अधिकारीगण, आज भारत देश के अंदर एक भारत देश ना इतिहास के अंदर अपने माननीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी जेटलो आभार मानिए एटलो ओछो छे। जेम के माणस कोई पण बीमार पड़े अने परिवार नी अंदर खूब गरीब परिवार होय अने मैं ट्रीटमेंट करावी होय तो ये लाचार बनी जाए अने कोई प्रॉपर्टी वेचवा पड़े अने कोई दागीना वेचवू पड़े। આજે આપણે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હમણાં થોડી જ વારમાં ઉદઘાટન કરવાના છે આયુષ્માન ભારત, જે આપણા હેલ્થ બીમાર પડે કોઈને પણ આખા પરિવાર આખા કુટુંબની અંદર જે આ હેલ્થ વીમા જે છે એ વીમાના માધ્યમથી ગરીબ સમાજ, ગરીબ આદિવાસી સમાજ હોય, ભરપ્રાંતિ સમાજ હોય કે કોઈ પણ અધિકારી હોય એ તમામ લોકોને આમાં સમાવેશ કરવામાં આવ્યા છે। અને આયુષ્માન ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે પ્રધાનમંત્રી 2014 માં બન્યા એટલે લોકોના ગરીબ સમાજ માટે કલ્યાણકારી સ્કીમો ઘણી બધી લોન્ચ થઈ, પણ આયુષ્માન ભારત આયુષ્માન જે એવી સ્કીમ છે એ ખરેખર એક માનવ શરીરને સંજીવની આપવાની સ્કીમ છે કે જે સ્કીમ એક પરિવારની અંદર પાંચ લોકો રહેતા હોય અને પાંચ ફેમિલી હોય, પાંચ જણા લોકો હોય અને તમારે જેમની પણ ઇન્કમ એ પરિવારની ઇન્કમ 1 લાખ રૂપિયાથી ઓછી ઇન્કમ હશે એનું પ્રીમિયમ ભારત સરકાર અને એડમિનિસ્ટ્રેશન દ્વારા આપવામાં આવે છે। નોકરી કરતા હોય તેમને ખાલી 2050 રૂપિયા પ્રીમિયમ અને એમને પણ 5 લાખ રૂપિયા એમને પણ એમને રાહત આપવામાં આવશે। આ સ્કીમ ભારત દેશની અંદર આજે લાગુ થવાની છે અને માન્ય પ્રભુભાઈ પટેલજી એમનો બી આપણે આભાર માનીએ કે એમણે ગરીબ સમાજ, ગરીબ લોકો માટે ઘણા બધા કલ્યાણકારી સ્કીમ લોન્ચ કરી છે, જેમ કે મેડિકલ કોલેજ આજ અહીં આ જમીન પર મેડિકલ કોલેજ ચાલુ થવાની છે અને 100 સીટો પર આવે સિવિલ હોસ્પિટલ એક આધુનિક હોસ્પિટલ બનવા જઈ રહ્યું છે અને જેના કારણે આપણા દાદરાનગર હવેલીની અંદર હેલ્થની સુવિધા સારામાં સારી મળશે અને જેમ કે આ જે સ્કીમ છે સંજીવ ભારત આયુષ્માન ભારત જે સ્વાસ્થ્ય છે આ યોજનાના માધ્યમથી કોઈ પણ માણસ કોઈ પણ જગ્યા પર જઈને ટ્રીટમેન્ટ કરાવી શકશે। ભારત દેશની અંદર મોટી મોટી હોસ્પિટલ સેવાસી અમુક હોસ્પિટલ આવશે, વાપીની હોસ્પિટલ આવશે, બોમ્બે, સુરત, અમદાવાદથી લઈને બધી જગ્યાની હોસ્પિટલ જે સારી સારી હોસ્પિટલ છે એમાં સમાવેશ કરવામાં આવશે। મિત્રો, આજનો દિવસ બહુ ખુશીનો દિવસ છે અને દાદરાનગર હવેલીની જનતા વતી મેં માન્ય પ્રધાનમંત્રીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે દાદરાનગર હવેલીની જનતા આ અને સાથે સાથે આપણા પ્રભુભાઈ પટેલનો પણ આપણે આભાર માનીએ કે એમણે આ સ્કીમ ગામે ગામ લાગુ કરવા માટે પ્રશાસનને ઓર્ડર કરવામાં આપી દીધા છે અને આજે જેવી પ્રધાનમંત્રી સાહેબ ઉદઘાટન કરશે રાંચીની અંદર અને ત્યાર પછી અહીં પણ આખો પ્રોગ્રામ આપણે જોવાનો છે અને એ સ્કીમ કેવી રીતે કેવી ફાયદો